நமோ நுரே சௌரி அந்தானம் நமோ நுரே சௌசிதானம் நமோ நுரே சௌராயிரியானம் நமோ நுரே சௌஜாயனம் நமோ நுரே சௌ திராவதி சாவணம் ஓம்காரம் எங்கு சயோக்த நித்யம் ஜாயந்தி யோகினம் காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் பகவானோ மகனம் கௌதமோ மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நமாசுமரி சாராய் ஆஜ்வான்னை ચાર જ્ઞાન ની કલ્પના હોય શકે નહી, કેવળ જ્ઞાન ની પણ કલ્પના હોય શકે નહી, બાર સુર જ્ઞાન ની કલ્પના કરી એમાં બધું આવી ગયું. ભગવાન તીર્થંકર દેવ કેવળ જ્ઞાન પામ્યા ત્યારે નવ તત્વ ગર્ભિત જીવ ધ્વનિ એ પાર્શ્વ જ્ઞાન દ્વારા કલ્પના કરી. કેવળ જ્ઞાન એ પાર્શ્વ દ્વારા કરી. સમજાય છે કેમ કે એમના શબ્દોમાં ભાવ શું હતા એ ભાવ આવતા, એટલે ભાવ સ્ફુટ અને સાંભળનાર ગણધરને ભાવ સ્ફુટ જ્ઞાન હતું. સાંભળનારને ભાવ સ્ફુટ જ્ઞાન હતું, તેથી ભગવાન પણ ભાવ સ્વરૂપ જ્ઞાન કહેતા. કેવળ જ્ઞાની કે મન પર જ્ઞાન થી વાત નહીં કરતા, પરમાત્મા ભાવ સ્વરૂપ જ્ઞાન આ પાઠશામાં ભાવ સ્વરૂપ કા ઉપદેશ લીયા લક્ષણ આગમ પહેલો ભાગ એમાં છે. ભગવાને ભાવ શુદ્ધ જ્ઞાનના ઉપદેશ દીયા અને તે ભાવ શુદ્ધમાં નવ તત્વ ગર્ભિત એમ નથી. નવ તત્વ ગર્ભિત નવ પ્રકાર કે પદાર્થો છે ગર્ભિત દેવ ધ્વનિ બે વાત છે. એક તો ભગવાન કેવળ જ્ઞાન પામ્યા, કેવળ જ્ઞાનની કલ્પના સિદ્ધ થાય. જે વાણી નીકળે એ તો જડ છે, તો એને દ્રવ કહેવાય. તો એમાં ભરેલો ભાવ ભગવાનને કહેવું છે. એ ભાવ ભાવ શું જ્ઞાન છે
એટલે પરમાત્મા જે તીર્થંકરો થાય અનંત ત્યાં એ બધા એ ભાવ સ્વરૂપ જ્ઞાને પોરપણા કરી છે. સમજાય ફેરાય પેલા સત્સંગ આજ્ઞામાં એ લીક છે. ભાવ સ્વરૂપ જ્ઞાન એનો બે કારણ છે. એક તો કેવું જ્ઞાન છે એ કહેવાય નહીં, ભાવ સ્વરૂપમાં બધું આવી જાય. ભાવ સ્વરૂપ જ્ઞાનમાં કેવળ જ્ઞાન નવ તત્વો આવી બધું આવી જાય. એક વાત. બીજો સાંભળનાર ગંધર્વને ભાવ સ્વરૂપ જ્ઞાન થાય. એ દ્રવસુદ્ધ રચે છે, દ્રવસુદ્ધ છે, પણ એ ભાવ શુદ્ધ થાય છે એટલે નિમિત્ત પણ ભાવ શુદ્ધ થાય. ગંધર્વને ભાવ શુદ્ધ થાય અને નિમિત્ત કેવળ જ્ઞાન હોય એમ ન હોય. સમજાય છે? ભગવાનને કેવળ જ્ઞાન થયું પણ પૂર્વ પ્રણાંક ભાવ શું જ્ઞાન દ્વારા જ કરી. એક તો નવ તો ગર્ભિદ્ધની અને સાંભળનારને ભાવ શું થાય છે તેથી વાણી પણ દર્શુદ્ધ કહેવાય અને એમાં ભાવ ભરેલા છે. ભાવ કેવા માંગે છે? ભાવ એથી એને ભાવ શું આ શ્રાવણ વધ એકમ, શ્રાવણ વધ એકમે ભગવાનની દિવસે નીકળી અને તે રીતે તપાણું આ નિયમ દિવસ દિવસથી તે તપાણું જયારે સુંદર ભાવ સૂત્ર પર્યાય છે. પરિણિત ખુશ ઇન્દ્રભૂતિને બાર અંગણે ચૌદ કોરોમાં એક મુહૂર્તમાં કર્મસર રચના કરી. ભગવાનનો ઉપદેશ ભાવ સૂત્ર દ્વારા આવ્યો. હિન્દુત્તમ ગણગરે અંતર મુહૂર્તમાં બાર અંગણે ચૌદ પૂર્ણ રચના કરી. દ્રઢ શુદ્ધની બાર અંગ અને નવ પૂરો. પૂરો તો બાર અંગની અંદર ભાગે આવી જાય. એની રચના આ દિવસે કરી. શ્રાવણ એકમ, શ્રાવણ એકમે ભાવ સુપરપ્રાણ થઈ. ભાવ સુપ જ્ઞાન ગંધર્વને થયું. દ્રઢસૂત્રની રચના કરી અને ભાવસૂત્રમાં નવ તત્વો ગર્ભિત વાણી નીકળી અને તીર્થની ઉત્પત્તિ આવતી થઈ. સમજાણું કાંઈ? એ આ દિવસ છે શ્રાવણ દેખાવ. બાકી ઘણી વાત છે આમાં. પેલો અભાવ છે ને ઊંચાઈ ગયા છે. Thank you.
આખો ભાગો નથી. આ તો એટલું જ એવું કેવું છું કે ભગવાનને કેવળ જ્ઞાન ભાવ શુત જ્ઞાન નથી, છતાં ભાવ શુદ્ધને કલ્પના કરી એટલે વાણી આવી એ દરેક શું છે. વાણીમાં ભાવ શુદ્ધ કેવું છે? વાણીમાં કેવળ જ્ઞાન કહેવાય નહીં. ભાવ શુદ્ધ માં પછી બધું આવે. કેવળ જ્ઞાન ત્રણ કાળ માત્ર લોક બધા પદાર્થ, પણ ભાવ શુદ્ધ જ્ઞાન માં આવે. ઓરપણા કેવળ જ્ઞાન ની ન થાય. હા હા હા, સુધી તો એ જણાણો પૂરણ નીકળી વાણી નવ શુદ્ધ એને ભાવ શુદ્ધ. હા હા હા, અને રચના કરનારને પણ ભાવ શુદ્ધ માં નિમિત્યો ને, એથી એને ભાવ શુદ્ધ પણ કહ્યું. અને ભાવ શુદ્ધ બ્રહ્મને ભરમીને દ્રઢ શુદ્ધ અંતર્મુહૂર્તમાં નવ પૂર્વ ને બાર ને રચના કરી. હા હા હા, ગજબ છે. નવ પૂર્વ ને બાર ને અંતર્મુહૂર્તમાં ગણધર સૂત્ર હો દ્રઢ સૂત્ર. ભાવ તો ભાવ પરિણમી છે, ભાવ તો અંદર પરિણમી ગયેલા છે, પણ વાણીની રચના કોઈને અભિમાન થાય કે અમે આમ જાણીએ છીએ આમ જાણીએ છીએ બાપુ. હા હા, એ ગંધર્વને એક અંતર્મુહૂર્તમાં બાળની રચના કરવાની તાકાત છે. ભગવાનની વાતો જુદી, એ તો કેવળ જ્ઞાની પરમાત્મા છે, પણ એની વાણીમાં પણ ભાવ શુદ્ધ આવે છે અને સાંભળનારને ભાવ શુદ્ધ થાય છે. અને સાંભળનાર ભાવ શુદ્ધ દ્વારા બાર અંગને નવપુરની રચના અંતર્મુહૂર્તમાં કરે છે. ક્રમે એ થાય છે ને, શું કીધું એ કરે કોઈ એવું નીકળી શકે ને, સમજ પડ્યો નથી. ક્રમ ક્રમે ક્રમે રચના ક્રમે કરી છે, છતાં અંતર્મુખમાં બહાર ને રચના થઈ ગઈ છે. એટલી આત્મામાં તાકાત છે કે કેવળ જ્ઞાન ન હોય તો પણ ભાવ શુદ્ધાન દ્વારા ક્રમે એક સમય ને એક સમયમાં નહીં કરે, ક્રમે શબ્દ છે. ક્રમે રચના કરતા બાર અને અંતર્મુખમાં, ક્રમે રચના કરતા અંતર્મુખ જોયું. હા હા, વાત બધી અનોખી છે. સરોગ ને પરમાત્મા એનો આજ તીર્થ
આપવા દિવસ છે. આજે વાણી જયારે ભરૂચ ક્ષેત્રમાં નીકળી છે, વિપુણાચલ પર્વત ઉપર, ગણધર સાંભળે અનંત કાળમાં નહીં થયેલું ગણધર ને ભાવ ભાવ શું થયો વાણી કીધી હોય. એની યોગ્યતા થી વાણી તો નિમિત્ત, એની યોગ્યતા બારંગને પ્રાપ્તિ થવાની અને અંતર્મુખમાં બારંગને રચવાની, આ જજો વાત છે, ઘણો ભાર છે. ગંગર સિવાય બારંગની રચના અંતર્મુખમાં કરે, કઈ રીતે સૂત્રો ગરીબ સૂત્ર બતાવો. સાધારણ પ્રાણીને બેચાર પુસ્તક કરતા આવી જાય ત્યાં એને એમ થઈ જાય કે મેં ઘણું કહ્યું. અરે પ્રભુ તારામાં શક્તિ ઘણી છે, તો એમ એની શક્તિમાં માની ન બેસ. હા ગણધર ને અંતર્મુખમાં બારંગની રચના ક્રમે ભરે થઈ ક્રમે પણ આટલી લબ્ધિની તાકાત, એ આજનો દિવસ છે. એ દિવસ થયો હવે આપણા અધિકાર. ક્યોંકે જીવ સ્વયં જ્ઞાન હૈ, પેલી છે હિન્દી છે ગુજરાતી નામ છે. જીવ સ્વયં જ્ઞાન હૈ, જ્ઞાન કઈ લાવવું પડતું નથી, પોતે જ્ઞાનનો પિંડ છે. ભગવાન આત્મા અરે એની કિંમત કરતા ગર્વ ઉતરી જાય મોટા માન ધાતાના. ભાવ સૂત્રમાં વાવો બાળકને રત્ન અંતર્મુખમાં કરે. હવે 25-50 લાખ કરોડ અક્ષરોથી બનાવે થાય એની ગણતરી ક્યાં હતી. એવી આત્મામાં તાકાત છે. નિમિત્ત એ તો નિમિત્ત વાની ધર્મ સૂત્રમાં તો નિમિત્ત ના, રચના વાણીમાં એટલી અંતર્મુખમાં થઈ જાય. કઈ બાકી ન રહે, કેમ કે ભગવાને પણ ભાવ શુદ્ધ દ્વારા પ્રોપણા કરી અને એ બાંગમાં પણ ભાવ શુદ્ધનું પરિપૂર્ણ સ્વરૂપ આવ્યું. હા એ
ఆత్మా అందరు కృష్ణుని తాకా చెప్పేసాయి. ఆత్మాని ఏ పర్యాయం ఆ తాకా చెప్పేసాయి. మాయావీ అయ్యం జీవు జ్ఞాన జీవు అభినవన జ్ఞాన ఈ సందర్భ దృష్టి జ్ఞాన ఈ సందర్భ దృష్టి జ్ఞాన ఈ సందర్భ దృష్టి हम नहीं गुण जुदा थे ज्ञान सौ प्रभु अंदर चैतन्य प्रकाश हो चंद्र एक वो चंद्र प्रकाश ये पोते जो सुंदर दर्शन है જ્ઞાન એ સંયમ એ જ્ઞાન જે ભાવ જ્ઞાન થયું ભગવાને પણ ભાવ શુદ્ધ જ્ઞાન કહ્યું. અહીંયા જે ભાવ શુદ્ધ જ્ઞાન થયું એ સંયમ છે. એ શુદ્ધ જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય છે. દેખાય છે ભાવ જ્ઞાન એ અંગ પૂર્વક એ જ્ઞાન એટલે આત્મા એ ચૈતન્ય સ્વરૂપ એ અંગ અને પૂર્વ રૂપ છે. અગિયાર અંગ ને પૂર્વ એ તો વાણી આ તો જ્ઞાન અંગ ને પૂર્વ છે. શું કહ્યું સમજાવું અંગ ને નવપુરો ની વાણી કહેવી એ તો દ્રશ્ય છે. આ જે છે એ જ્ઞાન હી અંગ ને પૂર્વ સૂત્ર અંતર આત્મા પોતે જ અંગ રૂપ ને સૂત્ર જ્ઞાન રૂપ છે. આત્માની અત્યંત મહિમા છે. એની કોઈ પણ મહિમા નો પાર ન મળે એવા ભગવાનને સમજવા માટે પ્રયત્ન કર્યો નહીં. ભગવાનને મૂકીને બીજી માંડી બધી જ્ઞાન અંગ પૂર્વ એ રચના જ અંગ પૂર્વને અંતર્મુખમાં કરી એ નહીં. આ જ્ઞાન અંદર છે તે અંગ ને પૂરો છે. ભગવાન નો દીવ ધન્યમ દીવ છે ને. એ અંગ ને પૂર્વ જે ઉગડ્યું ગંધર્વને રચના કરી ક્રમે અંતર્મુહૂર્તમાં રિક્ત એક સમયમાં
રચના કરી અંતર્મૂર્તમાં, પણ તે જ્ઞાન વાણી નહીં, પણ જે જ્ઞાન અંગને પૂર્વનું જે ભાવ છે જ્ઞાન, એ જ્ઞાન આત્મા છે. અંગને પૂર્વનું જ્ઞાન એ જ્ઞાન છે, એ વાણી નથી, અક્ષર નથી. હા હા, એ રૂપે પરમેનો ભગવાન આત્મા અંગને પૂર્વના સૂત્ર રૂપનું જ્ઞાન એ આત્મા છે. ગજબ વાત છે આત્માની વાત સાંભળીને, પણ એની ઊંડત, એની ગંભીરતા. જેને રચના અંતર્મૂર્તમાં કરી એ જ્ઞાન ક્યું કે છે કે વાણી તો વાણી છે, તો પણ જે જ્ઞાન અંદર હતું એ તો આત્મા છે, એ જ્ઞાન છે. એ કે વાણી બોલાની લખાણી એ કઈ જ્ઞાન નથી. હા હા, જ્ઞાન અનુપૂર્વ સૂત્ર, એ સૂત્ર એ અનુપૂર્વનું એ જ્ઞાન છે. હા, જ્ઞાન એ ધર્મ ન ધર્મ. હા, આત્મા જુદો સિદ્ધ કરવો. આત્મા જ્ઞાન તેજ પુણ્ય પાપ. હા, બીજે ઠેકાણે એને અધર્મ ભૂતગલ કહે, ભૂતગલના પરિણામ જ કહે. પુણ્ય પાપ ભૂતગલ છે, જડ છે, અચેતન છે, પર્યાય અહીંયા કે એનું કે એની પર્યાય છે. હા હા, એ કઈ જળનાર જ કણમાં એ નથી. શુભ ને અશુભ પર્યાય એ આત્મા છે, પાપના પરિણામે આત્મા છે, ગુણના પરિણામે આત્મા છે. એક બાજુ કેવું કે આત્મા પુણ્ય પાપથી જુદો અચેતન છે, બંને પાપના ભાવથી જળ અચેતન છે, દુઃખરૂપ છે, જળ છે, અજીવ છે. હા હા, એનું વાસ્તવિક ટીકાળી સ્વરૂપ નથી હતી થાય, આ એની પર્યાયમાં થાય છે એ અપેક્ષા. એ પુણ્યને પાપ, ધર્મ ને અધર્મ, પુણ્ય ધર્મ કીધો, શુભભાવ, દયા, દાન, ભક્તિ, વ્રત, પૂજા, શુભભાવ એ ધર્મ. ધર્મ એટલે પુણ્ય, પુણ્ય એ પણ જીવ નહીં પર્યાય છે. હા હા, એ જીવ કે પર્યાય છે, પાપ પણ જીવ કે પર્યાય છે. અધર્મ જ્ઞાન પ્રવર્જ્યા, પ્રવર્જ્યાનામ ચારિત્ર ક્યા હૈ? ક્રિયાકાંડ શરીર કે ક્રિયા ચારિત્ર હૈ,
ਵਿਪੰਚ ਮਹਾਵਰ ਪ੍ਰਣਾਮੀ ਚਾਰਿਤਰ ਹੈ। ਕੋਈ ਵਿਵਹਾਰ ਸਮਿਤੀ ਗੁਪਤੀ ਹੈ, ਕੋਈ ਚਾਰਿਤਰ ਹੈ ਕਿ ਨਾ? ਗਿਆਨ ਪ੍ਰਵਰਜਿਆ ਹੈ, ਗਿਆਨ ਗਿਆਨ ਮੈਂ ਫਿਰੋ ਇਹ ਗਿਆਨ ਪ੍ਰਵਰਜਿਆ। ਹਾਣੇ ਦੀਕਸ਼ਾ ਦਿੱਤੀ, ਪ੍ਰਵਰਜਿਆ ਦਿੱਤੀ, ਐਮ ਜੇ ਕਿਹਾ ਗਿਆਨ ਅੰਦਰ ਫਿਰੋ ਐਮ ਕੇਮ ਦੀਕਸ਼ਾ ਰੁਗੜਾ ਫੇਰਾ ਪੰਜ ਭਾਈ ਐਮ ਨਹੀਂ ਪ੍ਰਵਰਜਿਆ ਦਿੱਤੀ ਇੱਥੇ ਗਿਆਨ ਗਿਆਨ ਮੈਂ ਫਿਰੋ। ਗਿਆਨ ਹੀ ਪ੍ਰਵਰ ਜਾਪਾ ਸ਼ਬਦ ਮੇਰੇ ਇਤਨੇ ਟੇਕਾ ਸ਼ੂ ਵਾਪਰਿਓ ਫਿਰ ਹੀ ਮੇਰੇ ਕਮਾ ਹੀ ਵਾਪਰਿਓ ਹੈ ਨਾ। ਜੀਵ ਸਵਯਮ ਹੀ ਗਿਆਨ ਹੈ, ਗਿਆਨ ਹੋਣੇ ਸੇ ਗਿਆਨ ਹੀ ਸਮਗ ਦੱਸਦੀ ਹੈ। ਹੀ ਦਨ ਹੀ ਨਿਸ਼ਚੈ ਕੀ ਗਿਆਨ ਹੀ ਸੰਯਮ ਹੈ, ਗਿਆਨ ਹੀ ਅੰਕੁਰੋਕ ਗਿਆਨ ਹੀ ਇੱਕ ਸੁਭ ਪਰਿਣਾਮ ਨੇ, ਅਸੁਭ ਪਰਿਣਾਮ ਨੇ ਪੁਦਗਲ ਕਹੇ, ਪੁਦਗਲ ਨਾ ਪਰਿਣਾਮ ਕਹੇ, ਪੁਦਗਲ ਨਾ ਪੁਦਗਲ ਕਹੇ। ਦੂਸਰੀ ਬਾਤ ਕਿ ਪੁੰਨੇ ਪਾਪ ਜੀਵ ਆਤਮਾ ਹੈ, ਗਿਆਨ ਇੱਕ ਆਤਮਾ ਅਪੇਕਸ਼ਾ ਉਹ ਕਿਆ ਕਥਨ ਹੈ। જેટલી એની સ્થિતિમાં બને છે એટલું એનું છે એમ સિદ્ધ કરવું, અને જયારે બીજી વાર દ્રષ્ટિની અંદર અપેક્ષા આવે તો જે નીકળી જાય છે એની ચીજ નહીં। એ તો કરમ વ્યાપક ને વિકાર વ્યાચ્ય, વ્યાપક એટલે કરતા ને વ્યાપ એટલે કાર્ય, એ કર્મ નું કાર્ય આત્માનું નહી, એ આત્મા કે કાર્ય ને આને પાપ એ જ્ઞાન હી હૈ, જ્ઞાન હી પ્રવર્જાય હૈ। અદૃષ્ટા એ કયું પણ કામ નહીં, અદૃષ્ટા આમાં આમાં અદૃષ્ટાય ને પેલો અજીવ કીધો, પછી આયા અદૃષ્ટા ને જીવના પર્યાય કયા, ને એ અદૃષ્ટાય મારા મોક્ષ થાય છે। કહ્યું ને કે એની પર્યાય પર્યાય એની છે ને એ માટી, પણ છતાં નીકળી જાય છે માટી બે વાત હારી રાખી, અધ્યસાય ને મોક્ષ નું કારણ કહ્યું ને,
અંદર દેખાવ પાસે દશાય ક્યાં દશાય આત્માની એકતાની શુદ્ધતાનો દશાય તે મોક્ષનો કારણ છે. આમ છે એક ટકા એક ટકા નો સાહેબ જીવ કયો બીજી રીતે કે એ જળ છે, બીજી રીતે એ બ્રહ્મનું મૂળ છે, બ્રહ્મણાનું મૂળ છે. હા 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 રણાયું ને કઈ અપેક્ષા છે, વિતરાગની વાણી છે. इस प्रकार ज्ञान का जीव पर्याय साथ जीवनी पर्याय की भी बदी है. सुबह सुबह जीवनी पर्याय लीधी. हा हा जीवनी पर्याय लिया और जाती रहती साधित पुण्य पाप आदि સંયમ પ્રવર્જ્યા એ આત્માનો સાથે સાધન કરના, આત્મા સાથે સાધન લેના, આત્માથી જુદા કે નહીં કરના. એ દીક્ષા મિત્રો નહીં, આત્મા જ્ઞાન સ્વરૂપમાં ઠરે જેમ બરફ ઠરે છે, બરફમાં ઠરી જાય એમ જ્ઞાન કપલ જે અસ્થિરતા પર્યાયમાં છે ભૂલ પાપની એનાથી ખસીને ઠરી જાય છે, જામી જાય છે, એને પ્રવર્જા કહીએ. પણ કોઈ એમ કે સંયમ બધું છે પણ આ તો પ્રજા દીક્ષા લીધી, એમ દીક્ષા લીધી એમ કે દીક્ષા એટલે શું એમ કહે કે સંયમ લીધો પણ દીક્ષા લીધી શું લુગડા ફેરા લાગવો છે થયો એટલે નકશા છે. દીક્ષા એટલે જ્ઞાનમાં સ્થિર થવું તે જામી જવું દીક્ષા, જ્ઞાનમાં જ્ઞાનને દાયો બનાવવું દીક્ષા દાયો સ્થિર. વિતરાગની વાતો જુદી સમાય. પેલો તો તરત ઉઠે કેવળી ભાવ શું તો કે કેવળી તો કેવળ જ્ઞાન છે ને તો કેવળ જ્ઞાન ને ચાર જ્ઞાન કેમ થયા? એ તો પર્યાય ના રહ્યું. વાણી નીકળી ખરી ને વાણી એટલે એની ઇન્દ્ર છે એટલે એમાં કહેવાનો ભાવ જે છે એ ભાવ શું છે? જરૂર વાત છે
એક જ પકડીને બેસી જાય તો વાંધો આવ્યા, આ તો વિતરાગ માર્ગ છે. કેટલા કેટલા એ અદ્વેષ થાય ને, એક તો જીવનો સ્વભાવ નહીં એમ કહ્યું અદ્વેષાય, એક તો કીધું જીવની પર્યાય છે. હા હા, અને ત્રીજો અદ્વેષાય એટલે મોક્ષનો માર્ગ છે. આ આ નહીં, આ દોષાય છે તો રાગવાળો છે. પહેલો દોષાય છે એ રાગ વિનાનો સંદગ્ધ સંજ્ઞાન ચારિત્રની એકતા, એને દોષાય કહે છે. નક્કી કર્યું ને, જે અપેક્ષા જ્યાં કર્યો છે તે નક્કી કર્યું. હા હા, સંસ્કૃત ટીકા માં એ ગાથાના હાથમાં એ ગાથા લો. હવે તો યાદ એ પછી તો યાદ આવશે. બીજાને દુઃખી કરી શકતો નથી, સુખી કરી શકતો નથી, બંધ કરી શકતો નથી, બીજાનો મોક્ષ કરી શકતો નથી. હા 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 હા, બંધ અધિકાર માટે કહ્યું એમ કે ભાઈ સંયમ ને મળે પ્રવૃત્તિ બે બધા ને સંયમ સમજે તો અંદર માં રહેવું એટલું પછી ગીટી કરી છે. બસ બે કાઠ ગાથા શું છે, સાતા સાતા અદાવત સુખ દુઃખ અભાવ પરને સાતા સાતા ઉદય ન હોય ને સુખ દુઃખ હું કહી શક એ ત્રણ કાળમાં નહીં. સ્વકીય અશુદ્ધ અને શુદ્ધ દુષાય ભાવાત ધંધો મોક્ષ અભાવ. ક્યાં કહેતે કે સ્વકીય અપના અશુદ્ધ પરિણામ અદશાય ઓર શુદ્ધ પરિણામ વિતરાગતા, અશુદ્ધ ને શુદ્ધ અદ્વષાય ભાવ એ બે જો નથી તો બંધન મોક્ષ નથી. સમજાણું કઈ તું તું એમ કહે કે આને બંધન મોક્ષ કરાવું પણ એને અશુદ્ધ પરિણામ નથી તો બંધ નહીં થાય, અને મોક્ષ કરાવું તો કે શુદ્ધ અદ્વષાય શુદ્ધ અદ્વષાય નહીં હોય તો એનો મોક્ષ નહીં થાય. અદ્વષાય વિતરાગતા
પકડી બે માલ સાધવા કઈ અપેક્ષા એ શું અધિકાર ચાલે છે એ અધિકારમાં કઈ રીત છે એક તો ન્યા કહ્યું કે અભેશાય એક જ ઠેકાણે બેઠ એક પર અભેશાય અવીર કીધામાં અને આ સુભાષ સુભાવ ધર્મ જીવની પર્યાય કીધી કઈ અપેક્ષા સમજ અને આ અભેશાય અને મોક્ષનો માર્ગ કયો એ મોક્ષમાં વિતરાગ પર્યાય એને અપેક્ષા કીધી વિતરાગી પર્યાય ચૈતન્ય ભગવાનની અંદરમાં એકાગ્રતા એને અહીંયા શુદ્ધ દુષાય કહીને મોક્ષનો માર્ગ કયો છે ટીકાના છે બમ હા પણ કે સંયમ ને પ્રવચ બે કેમ કે દીક્ષા લીધી દીક્ષા છે નહીં પણ ડુંગળા ફેરા નગર થઈ ગયા તો દીક્ષા થઈ ગઈ ભાવ દીક્ષા એ દીક્ષા દર દીક્ષા મારે ભાષા આવે દર દીક્ષા હોય માટે ભાવ દીક્ષા થાય એમ નહીં થઈ ને કહીએ દરેક દીક્ષા અનંતવાર લીધી એક મૂકો સમકીતી દરેક દીક્ષા લે પહેલી અને સમકીતી નાખ્યું અને દરેક દીક્ષા લે છતાં ભાવ દીક્ષા ન થાય ચોથે ગુણસાન હવે દીક્ષા લીધી છઠ્ઠાની ક્રિયા બધી પંચમાં આવરના છઠ્ઠાની અંદરમાં ચોથું ગુણસાન હોય દ્રવ્યલિંગના ત્રણ પ્રકાર કયા છે દ્રવ્યલિંગી એક તો બહારની ક્રિયાકાંડ ઉપરથી કરતો હોય નગ્ન મુનિ બહાબર છે મિથ્યા દૃષ્ટિ રાગને ધર્મ માનનાર વગેરે એ દ્રવ્યલિંગી એક સંકિત છે પ્રવર્જા નથી પ્રવર્જાની દીક્ષા લીધી છે દીક્ષા લીધી છે પણ પ્રવર્જા આવી ને અંદર છે ના આવી છે સંકિતી એટલે ચોથે ગુણ સ્થાને છે પ્રવર્જા નથી એ પણ દ્રવ્યલિંગી અને કોઈને પાંચમું ગુણસ્થાન અંદર હોય અને બાર બાર છઠ્ઠા ગુણસ્થાનની ક્રિયા હોય દીક્ષાની નગ્ન પણ આની એ પણ દ્રવ્યલિંગી કહેવાય ધીતરાજના માર્ગનો પાર એટલો ગોહન માર્ગ સતા સ્વતમાં છે નિશ્ચય દ્વારા સીધ હુઆ
જીવની આ પર્યાય સાપ જુદાય નથી, હવે તીર એટલે જુદાય નથી, એમ નીચે સાધી દેખના એમ નીચે પછી અબ એક પ્રકાર સર્વ પરદર્શન કે સાપ અહીં પરદર્શ લીધા અદ્વૈષાય ને અદ્વૈષાય થયો જીવની પર્યાય કહી પરદ્રવ કહ્યું કઈ કઈ અપેક્ષા કે ગહન વિષય છે ભાઈ વિતરાગ ની વાણી ગહન છે એમ કહ્યું કે એમ સર્વ પરદ્રવ્યો કે સાથ વ્યતિરેક જુદાય છે ન્યા કહ્યું તો જીવની પર્યાય છે જીવ છે જ્ઞાન છે એની પર્યાયમાં થાય છે એ અપેક્ષા એ અહીં પછી વાસ્તવિક અંદર પવિત્રતા નથી અને પવિત્રતાથી મુક્તિ થાય નથી માટે તેને જડ કીધો અને પરદર્શ કીધો કેટલું યાદ રાખે મહારાજ બાપુ અભ્યાસ કરે તો સમજે સંસારનો અભ્યાસ કેટલો કર્યો છે ને આ બધો પાપનો અહીંયા હીરાનો માણેકનો ભીમનો એ બધું પાપ આખો નહીં ધરાગણે બોલાવું પાપ એ સમજાવવું પાપ દેવું પાપ પૈસા લેવા પાપ પૈસા દેવા પાપ બધું પાપ પાપના પોટલા આખો નહીં તમારે ઘડિયાળમાં પાપના પોટલા ભૂલી જવાની માટે તો આભાર અને ક્યારે થાય ને થાય ત્યારે ભૂલાય એને ભૂલાય નહી પૈસા આવે ત્યારે નિર્ગમતા જાય એમ આ ભાન થાય ત્યારે એ ભાવ જાય બાપુ નિશાળ બીજી જાતની ભલે જોડી છે લોકના હાથે સગર પરમેશ્વર પીડાયા એની વાણીના હૃદયો અને એમના કથનો મરુદ ક્ષેત્રમાં વેરો પડી ગયા પ્રભુંદ મળે વાણી રહી ગઈ હવે વાણી ને પાછા અર્થ કરવા એ પોતાને ઈસ પ્રકાર અબ અબ ઈસ પ્રકાર સર્વ પરદ્રવ્યો કે સાથ પડદર બધું લઈ લીધું અધવર્ષાય પડદર ધર્માસ્થિ પડદર તીર્થંકર પડદર
ਮੈਂ ਤਾਂ ਬਾਪ ਹੈ ਭਾਈ ਸਾਹਿਬ ਪਰ ਦਰਵਿਓ ਕੇ ਸਾਥ ਜਤੀਰੇ ਤੇ ਜੁਦਾਏ ਦਾਰਾ ਜਤੀਰੇ ਕਿਤੇ ਜੋ ਹੈ ਜੁਦਾਏ ਦਾਰਾ ਔਰ ਸਰੋ ਦਰਸ਼ਨਾ ਦੀ ਜੀਵ ਸਰਾਵ ਕੇ ਸਾਥ ਅਤੀਰੇ ਕੇ ਦੁਆਰਾ ਅਭਿੰਦ ਆਤਮਾ ਸਾਥੇ ਦਰਸ਼ਨ ਜਾਣਾ ਆਨੰਦ ਅਮਿੰਦ ਹੈ ਅਗਤੀ ਕਿਤੇ ਜੁਦਾ ਨਹੀਂ ਜੁਦਾ ਹੈ ਨਹੀਂ ਅਤੀ ਜਾਤੀ ਬਣਾ ਜਾਤੀ ਕੋ ਦੂਰ ਕਰਤਾ ਹੋਇਆ ਅਨਾਦੀ ਵਿਬੰਧ ਜਿਸ ਕਾ ਮੂਲ ਹੈ ਅਤੀ ਜੀ ਬਾਤ ਆ ਹਾ 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 ਇੱਕ ਜੀਵ ਕਹੋ ਜਿਨਾਮ ਇੱਕ ਅਜੀਵ ਕਹੋ ਜਗ હવે એ હજી એ પુણ્ય ને પાપ અનાદિ વિબંધ જેનો મૂળ છે કે અટક્યો છે ત્યાં કઈક 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 મીઠાશ સ્વભાવમાં હા હા ઊંડે ઊંડે શુભ ભાવ ભગવાનની ભક્તિ સ્મરણ અંદર લગ્નિ ધ્યાન ધ્યાન કરી દે ધ્યાન પણ એ ધ્યાનમાં વિકલ્પ એવું બધી અનાદિ વિભ્રમ જેનું મૂળ છે કોનું વિભ્રમ મૂળ કોનો પુણ્ય પાપ શુભ ને શુભ પર સમય કો દૂર કરકે જોયો આ દૂર કરકે પછી આ થાય વાત જ સમજાણી ન હોય ખ્યાલમાં ના આવે ખીચડો આવે ખીચડો એમાં નાખવા કાઢવું શું નાખવું છું ખીચડો ખાય ભેગો ખીચડામાં તો મગ ને મગ ને ચોખાઈ હોય આ ખીચડો તો ચોખાય ને એનું કાંકરા ભેગા હું ધી માનતા ના કાંકરા ભેગા એ ખીચડો કાઢવો કિયરમાં ખીચડા નીકળતા કિયર કિયર ખીચડો કરે ત્યાં મગને મગને બાજરો એનો હા અહીંયા તો મારે અનાદિથી પ્રણલોકનો નાર ભગવાન એની હરે શુભ શુભ કાંકરાને ભેળવી નાખી નાખી હા તેથી એનું બ્રહ્મ મૂળ કીધું હા 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 શુભ ક્રિયા કરી દેવગુરુ ભક્તિને પવનને વાંચનને શ્રવણને શાસ્ત્રનું જ્ઞાનને વાંચણી કરીને માણસો બાપા અંદાજ 10,000 ભેગા થયા ને હેમંત સાહેબ આવી જાવ હું ક્યાં હા હા એ કે છે કે અનાદિ વિભમ જનું મૂળ કેવા જે દ્રવ ને પુણ્ય પાપ હા 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 ભગવાન આત્મા પુણ્ય ને પાપ થી જુદું તત્વ
उसका दृष्टि विना शुभ शुभ भाव उन्होंने पापना भाव ये अपना मानकर खींचड़ों कर पर अपना माना एने दूर कर दुकान छोड़ी बैठा ही दूर नहीं एम कहते ये तो अंदर संतोष सड़ा छोकरा करे ते मई अमेर जिन विषय तो एम क्या पे नहीं छोकरा करे एटले छोड़ी हूँ तो रही हम तैयार थी गया ये करे बधु एक नहीं अंदर बधे ठेकाने से बधे અમારે તો આટલા દુકાન નહીં છોકરો તૈયાર થયો તે મનસુખ તૈયાર થયો તો શું ભાઈ ઓછું કંઈક કરે આ મન છોકરો તૈયાર થયો મન શું ઓછું કરે વળી ઊંડા પીડ્યા વળી જાતે ભેગા થઈ ગયા બાપ દીકરા વધારે કરવું પડે દુકાન ચાલે મોટી પદાર્થ મોટી હા હા એમાં માપ મારીને એમાં નીકળવું આખું કામ છે એને છોડે તો આ તો કે છે પર સમય છે જેટલા તેને છોડે છે ને અતિ દૂર થતા સરો દર્શનાદિથી અને એને વ્યતિરેક દ્વારા અતિ વ્યાપ્તિ અને વ્યક્તિ દૂર કરતા હોય તથા અનાદિ બ્રહ્મ જેનો મૂળ એવું પુણ્ય પાપ એ પર સમય એ પર સમય છે હા હા શુભ ભાવ ઊંચામાં હું તો પર સમય મનની પ્રકૃતિ વેપારી પડે ઊંચામાં ઊંચી તે સંગ્રહ પડતું જે ભાવે તે સંબંધ બંધાય જે ભાવ પણ પર સમય છે હા 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 કેમ કે શુભ ભાવ મન પડે છે ભગવાન અબંધ સ્વરૂપ છે હું પસૈ અપાણ અબધ ફૂલ આત્માને અબધ પક્ષ દેખે તે બરાબર છે આત્માને રાગના બંધવાઓ દેખે તે મિથ્યા છે હા 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 ચૌદમી પંદરમી ગાથા જો પછી અપાણમ અબધ પુષ્ણ યદમ અવિશેષણ શુદ્ધ નૈવ્યાણી પછી કે જે પછી અપાણમ અબધ પુષ્ણ અવિશેષણ અપદેશ સંત મધ્યમ પસે જેમ શાસન સમૂહ હા હા રાગ થી ભગવાન ને જુદો અંદર જુએ ભાષે પુન પાપ ના વિકલ્પ થી પ્રભુ જુદો ભાષે હા હા અને અનુભવ એનું નામ જૈન શાસન છે કસૈ જૈન શાસન હતું એને જૈન શાસન ને જોયું
બધ છે ને રાગ થી સંબંધ છે ને એમ જેને જોયું એને જૈન શાસન જોયું નથી. જેટલી ક્રિયાકાંડ ના વિકલ્પો દયા દાન ભક્તિ વ્રત પૂજા એ બધાથી જુદો દેખે તે જૈન શાસન છે. એ રાગ એ જૈન શાસન નથી. જેથી કહ્યું કે પર સમય પર દૂર કરકે સ્વયં હિ પ્રજારૂપ પ્રાપ્ત કરકે સ્વયં હિ પોતે પ્રવજા થઈ ગઈ શુભ ફેરો માટે પ્રવજા થઈ. પેલા ખુબ શુભ વિચારમાં ખૂબ રહ્યા માટે પ્રવજા થઈ એમ નથી. કેમ કે એ તો ઝેર છે. પર સમય છે વિષનો ઘડો છે તો એ સમય ફરી આવે અસંગ સમય ખ્યાલમાં આવે. તેથી વિષ સ્વભાવને ઝેરનો ઘડો કયો. ઝેર કા ઘડા હુઆ હૈ ભગવાન આ તો અમૃત કા ઘડા હૈ. એને દૂર કરતા હુઆ અનાદિ વિભ્રમ જેનું મૂળ હૈ મૂળ ઊંડે 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 મૂળિયા ક્યાંક 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 શુભના અસંખ પ્રકાર અમારી કોઈ સંભાવ સંકેત થાય. કરણ લબ્ધિ આવે ને પ્રાયોગ લબ્ધિ ને દેશના લબ્ધિ જ્ઞાનના પાઠે લીધો શુદ્ધાત્મા અભિમુખ પરિણામ એ બધા વાત મૂકીને શુદ્ધાત્મા અભિમુખ પરિણામ. શુદ્ધાત્મા આનંદ સ્વરૂપ પ્રભુ એને અભિમુખ સન્મુખના પરિણામ તે સંકેત છે. શુભા ખૂબ કરે માટે સમકે થઈ જાય. વાસણ દૂર કર સ્વયં પ્રવજા રૂપ કો પ્રાપ્ત પોતે પ્રવજા રૂપ થાય ને અંદર આનંદમાં એકાગ્ર થઈને અતેન્દ્રિય આનંદ આ પ્રવજ્યા અતેન્દ્રિય આનંદ સ્વયં હિ પ્રવજ્યા સ્વયં એમ કહેતા કે એ શુભ હતો તો આ ચારિત્ર થયું કે દીક્ષા થઈ એમ નથી.
ये तो विभ्रम नो मूल कीधु, उससे दूर हटकर स्वयं ही प्रवजा होकर आत्मापत्ति रूपे होकर स्वयं ही होती है जो एम कह पर जरी सहे नहीं देवगुरु शास्त्र से मले કે શુભ ભાવ નીકળ્યા, બહુ શુભ ભાવ, વાંચા વાંચ કરે, વાંચા વાંચ આ કદી માટે થઈ જાય એમ નહીં, સ્વયં નહીં પોતે આત્મા પોતાથી થઈ જાય છે. જુદો આવ્યું ના એક અડતાળી પગ થી જુદો છેલ્લો અધિકાર. સ્વયં હી અવ પ્રજા ઉપર આપ કે પેલા આ વિચારો શુભ હતા માટે સહેલું પડ્યું અંદર સંકેત નો ચારિત્ર નો એમ નથી. સ્વયં નહી પોતે જ પોતાથી વરની અપેક્ષા વિના સ્વયં હી પ્રજારૂપ છે, પ્રજારૂપ કો પ્રાપ્ત કરકે સ્વયં હી નિશ્ચય ચારિત્ર રૂપ દીક્ષા ભાવ કો પ્રાપ્ત કરકે આ દીક્ષા લગ્ન પણ લઈ લીધો, લુગડા છોડી દીધા માટે દીક્ષા થઈ ગઈ. મહાત્માના જ્ઞાનમાં ફરી જાય વિકલ્પ વિના સ્વયં પોતાના સહાયથી બીજાની અપેક્ષા ને મદદ વિના એવું જે આત્માનું સ્વરૂપ એમાં સ્વયં થઈ જાય એવી પ્રવર્જા ગ્રહણ કરકે છે ને સ્વયં એ નિશ્ચય ચારિત્ર દીક્ષાભાવ કા ગ્રહણ કરે દર્શન જ્ઞાન ચારિત્ર મેં સ્થિતિ રૂપ એને છોડીને દર્શન જ્ઞાન ચારિત્ર ઠીર થાવે છે. એનું નામ ચારિત્ર છે. વિશેષ કે છે.